कपरा तालुकामां आजे पण अनेक प्रतिभा धरावता युवक युवतीओ छे, परंतु आर्थिक परिस्थिति नबळी होवाने कारणे तेओ पोतानी प्रतिभा बहार लावी शकता नथी। आर्थिक परिस्थिति तेमना कारदेती बनावामां आगळ आवी रोडा नाख्यो छे, त्यारे कपरा तालुकाना पेढार देवी गामना एक दिव्यांग जयराम देवजी बात्री युवक आगामी तारीख 24 मे 27 मार्च ना रोज चेन्नई में योजवामां जरे नेशनल पेरा ओलिम्पिक में भाग लेवा माटे उत्सुक छे, परंतु तेने चेन्नई सुधी जवा माटे रहेवा माटे जमवा माटे आर्थिक स्थिति योग्य ना होय। आ प्रतिभाशाली युवक ने कोई सहयोग करे तेवी आशा व्यक्त करी छे। कपड़ा तालुकाना पेढार देवी मूळ गाम फड़िया में रहता जयराम देवजी एमए बीएड नु कर्युं छे, परंतु धोरण 5 માં હતો ત્યારે ઝાડ ઉપરથી પડી ગયા બાદ તેમનો જમણો હાથ દેશી ઉપચાર કરાવતા સડો લાગી જતા તબીબોએ કપાવવાની ફરજ પડી હતી, જે બાદ માત્ર એક હાથથી દિવ્યાંગ યુવકે ક્યારેક હાર માની નથી અને સતત આગળ વધતા રહ્યા છે। તેને રમત ગમત પ્રત્યે ખૂબ જ રૂચિ છે અને 2016 માં તે પેરા ઓલિમ્પિકમાં જે ચંડીગઢ ખાતે આયોજિત હતી તેમાં પણ તેમણે ભાગ લીધો હતો અને ઊંચી કૂદમાં તેમણે અવ્વલ રહ્યા હતા। જ્યારે 2017 માં જયપુર ખાતે પણ જયરામે ભાગ લીધો હતો, જ્યારે 2018 માં 100 મીટરની દોડમાં તે પ્રતિભાના ઓજસ પાથર્યા હતા, પરંતુ હવે આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે જઈ શકે એમ નથી। જયરામ બાત્રી બે ભાઈ અને બે બહેન છે, જેમાં એક બહેનના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે તે ઘરમાં સૌથી મોટો હોય તેના ઉપર ઘરની જવાબદારી છે। માતા પિતા બંને ખેતી કામ કરી મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે, જ્યારે જયરામ પાસે ચેન્નઈ ખાતે પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જવા માટે સંપૂર્ણ ઉત્સાહ છે, પણ નાણાંની અવગણને નેશનલ લેવલની પેરા ઓલિમ્પિક સ્પર્ધા આગામી તારીખ 24 થી 27 માર્ચ દરમિયાન ચેન્નઈ ખાતે યોજાનાર છે, જેમાં ભાગ લેવા માટે ઓનલાઈન બુકિંગ અને ફોર્મ ફિલઅપ જયરામ દેવજીએ બાત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આ ઓલિમ્પિક સ્પર્ધા માટે 47ની ઊંચી કૂદ અને 150 મીટર અને 1500 મીટરની દોડમાં ભાગ લેવા કટિબદ્ધ છે, પરંતુ સ્વખર્ચે ચેન્નઈ સુધી પહોંચવા માટે આર્થિક મદદ મળે તેવી આશા તે વ્યક્ત કરી રહ્યા છે। આમ કરપડા તાલુકામાં છેવાડે આવેલા નાનકડા એવા પેઢાર દેવી ગામના દિવ્યાંગ નેશનલ લેવલની પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા તત્પર છે, પરંતુ તેને કોઈ મદદ મળે તેવી આશા તે સેવી રહ્યા છે। મારું નામ જયરામભાઈ દેવજીભાઈ પાંત્રી, હું પેઢાર દેવી નો રહેવાસી છું, જે એક ગરીબ પરિવારમાંથી આવું છું। એ સ્પોર્ટ આપીએ કહીએ છે ને, સ્પોર્ટ આજે મહત્ત્વ જે સ્પોર્ટનું છે દુનિયામાં, આખા દેશમાં દુનિયામાં સ્પોર્ટનું મહત્ત્વ છે એ મને સમજાય છે, અને એ સ્પોર્ટના કારણે જે મેં અભ્યાસક્રમ જે પૂરો કર્યો અત્યાર સુધીનો, એમએ બીએડ સુધીનો જે અભ્યાસક્રમ કર્યો એ સ્પોર્ટ દ્વારા જ મેં અભ્યાસક્રમ પૂરો કર્યો, કારણ કે મારી એવી પરિસ્થિતિ છે કે ગરીબમાંથી હું, એટલે કપરાડા તાલુકામાં જે મારા મમ્મી પપ્પા જે ભાઈ બહેન બધા મજૂરી કરે છે અને સૌથી મોટો હું ભાઈ છું, તો એ લોકોના ઉપર વધારે ભાર નહીં આવે એના લીધે મેં જે ખેલ મહાકુંભ છે આપણા દેશમાં ખેલ મહાકુંભ શરૂ કરેલી, તો 2011થી હું ખેલ મહાકુંભ રમું છું અને દર વખતે દર વર્ષે જે ખેલ મહાકુંભના જે રૂપિયા આવે એ હું અભ્યાસક્રમમાં વાપરું અને એના લીધે આજે મેં એમએ બીએડ પૂરું કર્યું છે। સ્પોર્ટમાં જો રસ હોય તો મને ખૂબ જ રસ છે અને સ્પોર્ટના લીધે હું આજે આગળ વધ્યો છું, અને જે ખેલ મહાકુંભની વાત કરી અને જે નેશનલની રમાય છે નેશનલ ચેમ્પિયન પેરા એથ્લેટિક જે દિવ્યાંગોની, એમાં છે 2016થી હું રમું છું, 2016થી સ્પોર્ટ, તો નેશનલ પેરા ઓલિમ્પિક જે ચંદીગઢમાં પહેલી નેશનલ પેરા ઓલિમ્પિક યોજાઈ હતી એમાં મેં ભાગ લીધો હતો, હાઈ જમ્પ લોંગ જમ્પ અને 100 મીટર દોડ, તો એમાં મેં હાઈ જમ્પમાં છે ને 3જો નંબર લાવ્યો હતો, અને ત્યારબાદ જયપુરમાં યોજાયેલી 2017માં એમાં મેં પાર્ટિસિપેન્ટ કર્યું હતું 100 મીટર દોડ લાંબી કૂદ, ત્યારબાદ અત્યારે જે યોજાવાની છે જે 2019ની પેરાઓલિમ્પિક હતી જે દુબઈમાં યોજાવાની હતી, પણ એ કોરોના વાયરસના લીધે જે કેન્સલ થઈ હતી, અને અત્યારે યોજાઈ છે 24 થી 27 માર્ચ, એમાં હું ભાગ લેવા જઈ રહ્યો છું, એમાં મારી ઇવેન્ટ છે 1500 મીટર દોડ અને ઊંચી કૂદ। અરે આર્થિક રીતે બહુ જ તકલીફ છે, આજે મારી પાસે નોકરી નથી, મારા ગામમાં મારા ઘરમાં એવી પરિસ્થિતિ છે કે મારા કોઈ નોકરી કરતું નથી કે કોઈ ધંધો નથી અત્યારે ઉનાળામાં, અને હાલના સમયમાં અમારે ખેતી થાય છે તો એક ચોમાસા પૂરતી જ ખેતી થાય છે, તો એ જે રમત યોજાઈ ખરી છે પણ ત્યાં જવાનું અને આવવાનું સ્વયં ખર્ચે જવાનું છે, તો મારે ટિકિટ બુકિંગ તો થઈ ગઈ છે પણ જે ખર્ચો છે જે ત્યાં જઈને રહેવાનું સુવિધા છે આપણે ખર્ચવાનું સુવિધા એ બધી એની ઘણી બધી તકલીફ છે,
આપણે આદિવાસી લોકો પાસેથી મને અપેક્ષા છે કે આ વિડીયો જો એ લોકો સુધી પહોંચે અને લોકો મદદ જરૂર કરશે એવી હું અપેક્ષા રાખું.